બેટર ટુગેધર. આ રોમેન્ટિક ફિલિંગ્સ, રોમેન્ટિક વાઇબ્સ બધી આપણને આ બોલિવૂડે તો શીખવાડી છે, અને હમણાં હમણાં નહીં, 60s 70s થી. યાર એટલે જ તો ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ બોમ્બે 75 રેસ્ટોરન્ટ કેફેમાં આવી ગઈ છે કે જ્યાં તમને રોમેન્ટિક ફિલિંગ્સ પણ આવે, તમને ફેમિલી સાથે ગેટ ટુગેધર કરવાની વાઇબ્સ પણ આવે, તમને ફ્રેન્ડ સાથે ચિલ કરવાની વાઇબ્સ પણ આવે, એન્ડ બોમ્બે 70s ની મૂવીઝની વાઇબ્સ પણ આવે. આખું એ થીમ પર બન્યું છે આ મસ્ત રેસ્ટો કેફે. અને અહીંયા આજે આઈ થિંક મારે ગ્લોબલ ક્યુઝિન ટ્રાય કરવું છે. હવે ગ્લોબલ ક્યુઝિન, કારણ કે અહીંયા છે ને બેઝિકલી બધું જ મળે છે, તમને ઇન્ડિયનમાં એ મળશે, તમને ગ્લોબલ ક્યુઝિને મળશે, બધું જ મળશે. તો યાર આપણે ગ્લોબલ ક્યુઝિનના ફેન છીએ, તો આજે કંઈક એવું ટ્રાય કરવું છે કે જે કદાચ તમને પહેલાં નથી બતાવ્યું, સરપ્રાઈઝ છે, અને સાથે જ પોલિટિકલ તડકો પણ લગાવો છો. કમ ઓન, ફોલો મી. બોમ્બે 75ના કિચનમાં આપણે આવી ગયા છે, એકદમ સાફ સુથરું કિચન છે આ. અને અહીંયા શેફ શોભુભાઈ છે જે આપણને આજે એક યુનિક પ્રકારની રેસીપી બનાવશે. શોભુભાઈ ક્યાં બનાવી ગયા છે? મેમ આપ રાઈસ કા વાળીએ, તો રાઈસ મેં થાઈ કરી દીધા. થાઈ કોણ સા કરે? ગ્રીન કરી. વાઓ, ગ્રીન થાઈ કરી વિથ રાઈસ, રાઈટ? ચલિયે ઉસમેં મતલબ ક્યા ક્યા ગ્રીન કલર કેસે મતલબ પડેગા? ક્યા મીન્સ અપના પાલક પીસ ઉપર ગ્રીન. અચ્છા, ઓકે. ઓર રાઈસ આઈ ગોટ થાઈ ફ્રાઈડ રાઈસ. થાઈ ફ્રાઈડ રાઈસ, વાઓ નાઇસ. ચલિયે શરૂ કરે. સબસે પહેલે ગેસ ચલ. ઓકે, સબસે પહેલે કરી બનાયેંગે રાઈસ. રાઈસ, ઓકે. ઓઇલ લિયા, ગાર્લિક, લેમન ગ્રાસ. લેમન ગ્રાસ, વાઓ. લેમન ગ્રાસ કઈ પાવડર હે ના? નહીં મેમ, પાલક પેસ્ટ ડાલ દી, મિક્સ કર દિયા, એક સરપુસ નહીં ડાલા અભી. અભી ઇસમે જાયેગા થાઈ કરી પેસ્ટ. ये कैसे बनता है? ये एक्चुअली आता है अपने बाहर से. ओके, थाई करी पेस्ट है. मतलब हर कलर की आपको करी करनी है? सपोज रेड करनी है तो रेड के लिए अलग करना पड़ेगा, तो उस टाइम में अपना रेशम पट्टा आता है. हाँ. उसका पीसा हुआ हम लोग पेस्ट. अब इसमें राइस ले लेंगे. થાઈ એ મતલબ કોકોનટ તો ઉગાઈ, હલકા સોલ્ટ. બોલો કે બીચ વાઇબ્સ કોકોનટ સબ મિક્સ કરે હે. રાઈસ મસ્ત ટોસ થઈ ગયા ને, બાકી સ્મેલ ગજબ આવે છે. રાઈસ રેડી હો ગયા. આપકી સ્ટાઇલ બહુ બઢિયા હૈ. ક્યા બાત હૈ, મતલબ બહુત બઢિયા સ્મેલ આ રહી હૈ લિટરલી. એન્ડ મતલબ આપને કઈ પર શેફ કી ટ્રેનિંગ લીધી ક્યા? મતલબ આપકે જો ટોસ કરકે જો ઇસમે કરને કે સા ડબ્બુ મે આપને રાઈસ લેવા બઢિયા હે યાર. કરતે કરતે સીખ લે. અનુભવ બેસ્ટ શિક્ષક હૈ, એસા કૃષ્ણ ભગવાન ને ભી કહા હૈ, દેખ રહે હૈ. ચલી અભી રાઈસ તો હો ગયા, અભી ઇસકે સાથ કઢી આયેગા, કઢી વો બનાયેંગે. ઓકે, ચલો ચલો, થાઈ કરીનો વારો છે, શરૂઆત કરીએ. ઓલિયા, ગાર્લિક. गाली का आपका फेवरेट लगता है? हम गाली तो चाहिए सब. भाई भाई अपना लेमन ग्रास. ओके,
पनीर है वेजिटेबल है मैम और उसमें एडेड है खाली पनीर ऑनियन और कैप्सिकम दोगर वगैरह करो बाकी वाटर ये आपका पालक पनीर है ग्रीन कलर की થાઈ ફૂડ હોય એમાં કોકોનટ ન હોય તો એ થાઈ ફૂડ ન કહેવાય અને આ જે મસ્ત મજાની કરી ઉકળી રહી છે ગ્રીન કલરની કરી છે આ જોઈને જ કંઈક થઈ જાય ઓકે જબ સ્પિનેચ મેં ક્રીમ પડતા હોય તો મતલબ એ પૂરી પિસ્તા ક્રીમ જેસી બની જતી હોય કલર બેલેન્સ થઈ જતો કરી હમ ઠીક રખેંગે ના હા હલકા ઠીક રહેગા કે રાઈસ કે સાથ ખા સકતે અપને ઇન્ડિયન દાળ જૈસે ઠીક હે થોડા ધનિયા ઉપર સે માર દિયા કરી ફૂલો પેન્ટોટિક વેજીસ એન્ડ સ્પિનચ બેસિલ ને ક્રીમ નો કમાલ છે આ એક્ઝોટિક વેજીસ છે અને આમાં પાલક અને બેસિલ અને ક્રીમ નો કમાલ છે અને ઉપર જે થાઈ પેસ્ટ નાખી છે એનાથી થાઈ ફૂડ નો ટેસ્ટ ખીલી ઉઠવાનો છે કાન્ટ વેટ ટુ ટેસ્ટ સિરિયસલી ચલો ગ્રીન કલરના રાઈસ ગ્રીન કલરની કરી થાઈ ફૂડ ટેસ્ટ કરીએ કેવું છે ગરમા ગરમ છે મેઇન જે ઇન્ગ્રેડિયન્ટ્સ મને ટેસ્ટમાં હાઇલાઇટ થઈ રહ્યા છે ગાર્લિક થાઈ પેસ્ટ છેલ્લે છેલ્લે તમને ટેસ્ટ આવશે થાઈ પેસ્ટનો સ્પિનચ એન્ડ થાઈનું સિગ્નેચર કોકોનટ જોરદાર મને એક્ઝોટિક વેજીસ પણ લાગે છે હા થાઈલેન્ડમાં આવા દાળ ભાત મળે મસ્ત મજા આવી ગ્રીન એટલે હેલ્ધી બોમ્બે 75ના કો ઓનર રવિ અન્ના આપણી સાથે છે અને મેન્યુ ડિઝાઇનિંગ રેસિપી ડિઝાઇનિંગ ને બધું જ એટલું સારી રીતે મેનેજ કરી શકે છે કે ઇઝ લાઈક અ વન મેન આર્ટ એમની સાથે આપણે વાત કરવાની છે એના જે આપણે આટલી મસ્ત થાઈ રેસિપી ટ્રાય કરી છે આવા બધા ક્યાંથી એમને આઈડિયા આવે છે બધું જાણવું છે થોડો ઇલેક્શન ટોકે કરવો છે રવિ અન્ના વેલકમ ટુ ઝટપટ ફૂડ વિથ કશિશ થેન્ક યુ અન્ના આપ યે બતાઈએ યાર ઇધર થાઈ ફૂડ ઇતના અચ્છા મિલતા હૈ મતલબ યે ટેસ્ટ કે લિયે બોમ્બે 75 ઇઝ આઈ થિંક વેરી મચ વેલ નોન ઓર અગર ઇસકા માર્કેટિંગ હોના તો યહી બોલેંગે કે ટેસ્ટ મે બેસ્ટ હૈ બરાબર લોગો કા કસ્ટમર કા ઓપિનિયન એસા હી હૈ થોડા હૈ ભી સ્લો હૈ બટ ઇટ ગેટિંગ પિકિંગ અપ કસ્ટમર્સ આ રહે હૈ તો આપ યે બતાઈ કે દેખિયે અભી ઇસકા રેસ્ટોરન્ટ કા ભી માર્કેટિંગ આપ સબ કરી રહે હૈ આપ સોચ રહે કે કૈસે ઇસકા માર્કેટિંગ બઢાએ ઇસકી ઇસકા બઝ બઢાએ તો એક રેસ્ટોરન્ટ ઓનર કો રેસ્ટોરન્ટ કા માર્કેટિંગ કરને કે લિયે ક્યા ક્યા ચીઝે ધ્યાન રખની પડતી હૈ ક્યા ક્યા ફેક્ટર્સ હોતે હૈ કે વો બઢા સકતે હૈ આપકે દિમાગ સે મેઇન તો મેનુ હૈ પ્લસ પ્રાઇસ હૈ પ્લસ સર્વિસ હૈ પ્લસ ટેસ્ટ એ ચાર ચીજ હૈ ઓર હમ લોગ જે ચારો ચીજ મે ધ્યાન દે રહે તો વી આર ડેમ શ્યોર ધેટ વી આર ગોઈંગ ટુ વિન બહુ જ કોન્ફિડન્ટ છે ઓર યે જૈસે થાઈ ગ્રીન કરી હમને ટ્રાય કી એસે યુનિક રેસિપીઝ ઇધર કોન કોન સી હૈ જો મતલબ લાઈક યુ નો બહુત કમ જગહ પે મિલતી હો વી આર સ્પેશલાઇઝ ઇન સિડલર ઓર સિડલર હમારા ફોર્ટે હૈ બીકોઝ અમદાવાદ મે સિડલર લાને વાલે હમ લોગ જૈસે કે આઈકોબો સિડલર ડ્રાઈવ ઇન મે થા ધેટ વોઝ સ્ટાર્ટેડ બાય અસ એન્ડ યાંકી સિડલર જો હૈ વો ભી હમારા હી હૈ હમારા બ્રાન્ડ હૈ ઓર મેરા દાદી કા નામ સે મેને ચાલુ કિયા થા વો પ્લસ સિઝાન્તે સિડલર્સ વો ભી હમારા હી હૈ તો સિડલર્સ હમારા એન્ડ વી કસ્ટમાઇઝ લાઈક
कस्टमर के टेस्ट के हिसाब से हम लोग सिडलर बना के देते हैं। क्या बात है। तो ना आप साउथ से हो तो एक एक बात पूछनी कि साउथ के लोग जब वोट देते हैं मतलब उनके लिए एक रेपुटेशन ऐसी है कि साउथ के लोग बहुत ही वेल एजुकेटेड है और बहुत ही सोच समझ कर वोट देते हैं, क्या ये सच है? या या श्योर, क्योंकि वो लीडर वही चुनता है जो अपने बीच में का ही लीडर मांगता है, उनको बाहर वालों को एंटरटेन नहीं करते। मतलब वेरी मच लाइक पर्सनल कि नहीं अपना वाला ही होना चाहिए, अपना ही आदमी चाहिए। क्या बात है। तो अभी लोकसभा के चुनाव आ रहे हैं, क्या लगता है साउथ का मिजाज और आपका मिजाज किस तरफ है? मिजाज तो ये बार तो बीजेपी का है, श्योर शॉर्ट गेम है, क्योंकि सब दिख रहा है चारों बाजू से, अभी लोगों को भी समझ में आ गया। अभी देखिए ना, एक रेस्टोरेंट का बोले या फिर एक पार्टी का बोले, जो दिखता है वो बिकता है। बीजेपी वही कर रही है, मतलब इतना काम उनका विकास का कर भी रही है और दिखा भी रही है, तो लोगों के दिमाग में यही है। तो व्हाट डू यू थिंक, फूड के लिए भी ऐसा ही होना चाहिए ना रेस्टोरेंट के? हाँ बराबर, जो दिखेगा वही बिकेगा। अभी आप ये देखो कि एज अ फूड बिजनेस ओनर, आपने यांकी सीजर आपकी ब्रांड है, तो एक स्टार्टअप करना हो, फूड बिजनेस में आगे बढ़ना हो, वो सब मतलब एक रिस्क है डेफिनेटली। तो सरकार की तरफ से मतलब कैसी कैसी ऐसी योजनाओं का फायदा सबको मिलता है कि लोग ऐसे हिम्मत कर सके कि स्टार्टअप करना हो तो? बिकॉज पहले का वो स्टार्टअप का जो पूरा लोगों का था कि यार स्टार्टअप तो बहुत रिस्की है, अभी कर देते लोग, हिम्मत कर देते, आपको लगता है? हाँ अभी तो क्या है, अभी पब्लिक भी बढ़ गया, पब्लिक को भी लोग बाहर खाना चालू किया है बहुत लोग, और लोगों को अलग अलग चीज़ खाने का शौक है, और गवर्नमेंट को भी थोड़ा इसमें सुविधा देना चाहिए, क्योंकि कुछ सब्सिडी देना चाहिए, जैसा जैसा मार्केटिंग हो या कोई भी हम लोग प्रोडक्ट है, रॉ मटेरियल, उसमें कुछ थोड़ा सब्सिडी देंगे तो वी कैन शेयर द बेनिफिट विद द कस्टमर्स। ध्यान रख दो, झूठ नहीं जीती हुई तो आ सारो मुद्दों से। अभी क्या लगता है आपको कि अभी देश में कौन कौन से ऐसे टॉपिक्स हैं कि यू नो जो इम्पोर्टेंट है, जिन पे ध्यान देना जरूरी है? सबसे इम्पोर्टेंट है एजुकेशन, एवरी पर्सन शुड गेट एजुकेटेड। एजुकेशन एक ऐसा चीज है जिससे वो लोग को बात सीधी बात समझ में आएगी, विदाउट दैट यू कैन कीप ऑन फूलिंग देम, इलिटरेट पीपल आर इजीली गेट फूल्ड। दैट्स रियली ट्रू। थैंक यू सो मच अन्ना, मजा आ गया। थैंक यू। ચૂંટણી મોડમાં ગુજરાત ફર્સ્ટ તો આવી જ ગયું છે, અને સાથે સાથે અહીંયા અમદાવાદના લોકો પણ ઝટપટ ફૂડી વિથ કશિશ પણ, બસ એટલે જ હવે ફૂડ ટોક તો કરવો જ છે, સાથે સાથે આપણે થોડું ઇલેક્શન ટોક પણ કરીશું। આપણી સાથે ગ્રુપ છે, વી આર વેઇટિંગ ફોર ધેટ ફૂડ, એકચ્યુઅલી લોકોએ ઓર્ડર આપ્યો છે અને અત્યારે તો પાણી પીને ચલાવી રહ્યા છે કારણ કે ફૂડ હજી બની રહ્યું છે, દે આર વેરી એક્સાઇટેડ। એની જોડે આપણે થોડી ત્યાં સુધી ઇલેક્શન ટોક કરી દઈએ। આપણી સાથે સર છે, સર આપનું નામ? મારું નામ નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છે, આઈ એમ અ રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર ફ્રોમ ઇસરો, and today I am come here to take some food here and talking about some election menu. શું વાત છે, ચલો સરને આપણે પૂછીશું। સર તમે રિટાયર્ડ ઇસરોમાં તમે કામ કર્યું, તમે રિટાયર્ડ છો અત્યારે, તો સૌથી પહેલા આપણે એક જ વાત કરીએ કે સરકાર દ્વારા જે સાયન્સ ને ટેકનોલોજી ને લઈને જે પગલાં ભરવામાં આવી રહ્યા છે, ઇન ઓલસો આપણે જે અત્યારે જોવું છે જે મોદી સરકારના રાજમાં જે આપણે વિક્ટરી લાઈક માર્સ પર ગયા, આપણે ગગનયાનની તૈયારી કરી રહ્યા છીએ, આ રીતે L1 મોકલ્યું, આપણે ચંદ્રયાન મિશન સક્સેસફુલ બન્યું, ઘણા બધા એવા મિશન કે જે કહેવાય ને કે અત્યારે 10 વર્ષ પહેલા ઇમ્પોસિબલ લાગતા હતા ફોર ઇન્ડિયા, જે પૂરા થયા છે, શું કહેશો એના માટે? હું તો એક જ વાક્યમાં કહીશ કે આ સરકાર વિકાસ વિકાસ વિકાસ, તો શેનો વિકાસ? તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એટલો બધો વિકાસ થયો છે કે આથી 10 વર્ષ પહેલાં આપણી શું પ્રોડક્ટ હતી, આપણી શું નવીની રિસર્ચ ડેવલપમેન્ટ હતું, તો આપણને શું કોઈને ખબર નહોતી, પણ છેલ્લા 10 વર્ષમાં અમારા ડિપાર્ટમેન્ટ સિવાય પણ આખી ભારતમાં એટલી બધી ચોતરફથી આકાશ પાતાળ ચારે દિશાઓમાં 6 દિશાઓમાં એટલું બધું નવું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે વિશ્વની સત્તાઓ આપણી પાસે ટેકનોલોજી માગે છે। તમે જેમ વાત કરી કે સ્પેસ ટેકનોલોજી, તો સ્પેસ ટેકનોલોજીમાં આપણે 2% ભાગ નહોતો, અત્યારે 9% થવા જઈ રહ્યો છે। એટલું જ નહીં, આપણે જે આપણા સેટેલાઇટ વિદેશમાંથી છોડાવતા હતા, હવે આપણે એમના સેટેલાઇટ આપણે છોડી આપીએ છીએ, વી આર ગેટિંગ સમ મની। નોટ ઓન્લી દેટ, ધેર આર મેની રેકોર્ડ્સ, એક રેકોર્ડ તો ચંદ્રયાન પે ફર્સ્ટ ગઈ, વહા પે હમને બતાયા કે વોટ ઇઝ દેટ, દેટ ઇઝ કન્ફર્મ થેટ ઇઝ ફર્સ્ટ વન સ્લાઇડ ફ્લાઇટ મેં 104 સેટેલાઇટ છોડે, દેટ ઇઝ ઓલસો વર્લ્ડ રેકોર્ડ। નોટ ઓન્લી દેટ, હમને 7 ઇન્ટર પ્લેનેટરી સેટેલાઇટ જો છોડે ગગનયાન છે, સબ ફર્સ્ટ બેઝ પે હમ સક્સેસ ગયે, જો કે જો 300 સાલ સે કામ કરે વો લોગ 60% ફેલિયર રહે, તો દેટ ઇઝ ઓલસો અચીવમેન્ટ। અને અચીવમેન્ટ ક્યુ મિલા હમે,
कि साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट ने जो जो लोग है उसको हमने इतनी अहमियत दी, इतना ही नहीं हमारा पूरा पूरा जो काम है उसको सबको खुद खुद का दिया कि आप जो भी काम कर सकते करो। ओनली स्पेस में नहीं बोल रहा हूँ मैं, अब और भी टेक्नोलॉजी लीजिए, जब हमने इस महामारी के काल में हमने जो बनाई वो भी दुनिया को दिया और फिर में दिया, वो तो अहम बात नहीं है, वही अहम बात है। इतना ही नहीं आप देखो फार्मर्स के लिए इतने अच्छी है, सीनियर सिटीजन की इतनी अच्छी फैसिलिटी है। मैं आपको कहने जा रहा हूँ कि कोई भी ऐसा डिपार्टमेंट नहीं है, कोई ऐसी बात नहीं है जहाँ पे डेवलपमेंट नहीं है। अब अभी तो मैं बोल रहा हूँ कि अभी दूसरे लोग जो है वो क्या ढूंढेंगे। सपोज मैं बताऊँ कि हम बोलते हैं कि गांव में 24 घंटा बिजली दी, तब विदेश बोले क्या हम 36 घंटा देंगे क्या? इट इज नॉट पॉसिबल। तो कोई भी जगह नहीं छोड़ी है कि जहाँ पे पशुपालन हो, छोटे छोटे बच्चे हो, सगर्भा बहनों हो, सीनियर सिटीजन हो, गांव के जहाँ बहनों को धुआं है वहां पे उन्होंने गैस दिया फ्री सब्सिडी दी। तो कोई भी जगह आप देख लो, मुझे बताओ कोई भी जगह पे डेवलप हुआ है कि नहीं? आप देख सकते हैं खेड़ों को 6,000 रुपीज पर ईयर देते हैं, अभी दिया कि ITI में बच्चों को ट्रेनिंग दे रहे हैं, उनको डायरेक्ट जॉब मिलेगी। अभी देखा अपनी देखने कि कितनी जगह पे ऐसे ऐसे प्रॉब्लम्स थे जो कभी सॉल्व होने वाले ही नहीं थे, चुटके में हो गया। अभी देखो लास्ट डे वो जो जगह पे गया था उन लोगों को क्या क्या वो लोग माशाल्लाह माशाल्लाह करके मोदी अमर हो ऐसा क्यों नारे लगाते थे? बिकॉज दे आर ऑल्सो नोइंग दैट ऑल द पर्सन टेक देयर ओन उनका यूज करके उनको कभी डेवलप नहीं होने दिया। अभी ईच एंड पर्सन इज फाइंडिंग दैट दे आर डेवलपिंग हिमसेल्फ, अवर स्टेट आर सो डेवलपिंग, अवर कंट्री नॉट ओनली दी कुणवंतो विश्वमार्यम वसुदेव कुटुंबकम, और जो विश्व में हम गुरु हो जाना रहे इसकी हमें प्रस्तुति हो रही है, इसका हमें अभिमान है। आपने हमने बोलने का मौका दिया, थैंक यू वेरी मच, थैंक यू सो मच। हमने तो એટલું બધું લાઈક મારે બીજો ક્વેશ્ચન પૂછવાની જરૂર ના પડી, એક જ વાર બધું કવર કરી દીધું છે આપણી સાથે, વધુ એક જાતનો નામ? માયસેલ્ફ હાર્દિક ગજ્જર, મેં બિઝનેસ કરતા હું બેઝિકલી, આજ ફ્રેન્ડ કે સાથ યહાં પે રેસ્ટોરન્ટ મે જસ્ટ લંચ કે લિયે આયે થે જી, બોલિયે મેમ क्या बात है। तो फूड की तो आप राह देख रहे हैं अभी, मैं ये पूछना चाहती हूँ कि जैसे नवीन सर ने भी कहा कि साइंस एंड टेक्नोलॉजी हो, मतलब किस क्षेत्र में विकास नहीं हुआ ये सवाल है, लेकिन अभी क्या है कि लोग ऐसा भी मानते हैं कि अभी जो अपनी सरकार है वो राम मंदिर और धार्मिक के नाम पे, धर्म के नाम पे वोट ले रही है। तो आपको क्या लगता है कि अभी साइंस एंड टेक्नोलॉजी में विकास हो गया? काफी ऐसे सेक्टर्स है जहाँ पे मतलब कहीं पे धर्म नहीं आता, कहीं पे रिलीजन नहीं आती, कहीं पे भगवान नहीं आता, मंदिर नहीं आता, फिर भी विकास हुआ ऐसा लगता है आप? જનરલી હું માત્ર એટલું કહેવા માંગીશ કે ધર્મ એ કોઈની સાથે આસ્થા સાથે જોડાયેલો વિષય છે, સનાતન ધર્મ સાથે જે લોકો વર્ષોથી આધ્યાત્મિક જીવન જીવતા આવ્યા છે એની એક રૂઢિચુસ્તતા છે જે વર્ષોથી, અને સનાતન આપણા જે સાધુ સંતો હતા જે કહીને ગયા છે, એટલે પોલિટિક્સ કે જે તે રાજકારણ છે એને ધર્મ સાથે જોડવું એ આજનું કંઈક ને કંઈક અભ્યાસનું એક એજ્યુકેશનનો અભાવ છે, બાકી એને ધર્મ સાથે હું ક્યાંય જોડતો નથી। પરંતુ એટલું જરૂરથી કહીશ કે ધર્મની સાથે જો વિકાસ થાય તો દેશ હંમેશા આગળ જ વધે। આજે કોઈ પણ વ્યક્તિ હોય એનું બાળપણ હોય એ સંસ્કારો સાથે જો ઘડાયેલું હોય તો જ એ આધ્યાત્મિક જીવન સાથે કનેક્ટેડ થાય। આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે નરેન્દ્ર સાહેબ મોદી એ પોતે યોગા ને આટલું મહત્વ આપી રહ્યા છે, રીઝન માત્ર બિકોઝ એ એજ પર એમની જે સ્ટ્રેન્થ છે, જે કામ કરવાની એમની પોતાની એક આવડત છે, એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક એ સાધુ સંતો સાથે આધ્યાત્મિક જીવન સાથે કનેક્ટેડ છે અને એક મોટિવેશન છે। આજે હું માનું છું કે વિકાસ જે આપણા દેશનો થઈ રહ્યો છે કોઈ નેતા પબ્લિક ડિમાન્ડ પર જ આવતા હોય, આજે મારે કે તમારે કોઈ વિકાસ જોતો હોય તો એ પબ્લિક ડિમાન્ડ ઉપર જ થાય। તો પબ્લિકને માત્ર એટલું વિચારવું જોઈએ કે જ્યાં આપણે અને આપણા દેશનો વિકાસ છે એ નેતા સાથે કનેક્ટેડ થવું, એ દેશની પાર્ટી સાથે કનેક્ટેડ થવું, અને ભાજપ હોય, કોંગ્રેસ હોય, ચાહે આપ હોય, દરેકની અંદર સારા માણસો રહેલા જ છે, માત્ર ફરક એટલો છે કોઈકને દેશ માટે કામ કરવું છે, કોઈકને પોતાના માટે કામ કરવું છે, ઠીક છે? તો કોઈકને ક્વેરીઝ જ હવે કોઈકને ધર્મ સાથે કોઈક નિસ્બત હોય, હું હિન્દુ છું પરંતુ મારે ક્યારે કોઈ ધર્મ સાથે ક્યારે પ્રોબ્લેમ નથી થયો, બિકોઝ ઓફ હું દરેક ધર્મને મારો પોતાનો અસ્તિત્વ માનું છું, હું મનુષ્ય છું તો મને એનો ગર્વ છે, ઠીક છે? કોઈકને ક્રિશ્ચિયનને પ્રેમ છે તો એ
એની જગ્યાએ સાચા છે, બટ એનાથી કોઈ પોલિટિક્સ સાથે હું એને કનેક્ટ નથી કરતો. અને તમે પબ્લિક ડિમાન્ડની વાત કરી, શું લાગે છે પબ્લિક ડિમાન્ડમાં અત્યારે કઈ પાર્ટી છે કયા નહીં? હંમેશા એક વસ્તુ તો છે, તમે છેલ્લા 15 વર્ષ પહેલા જ્યારે કમ્પેરિઝનમાં જાઓ અને અત્યારની વાત કરો તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને નજરો સામે દેખાય છે. અને હું એ પાર્ટીને ઓલવેઝ ઓલવેઝ સપોર્ટ કરીશ જે દેશ માટે પોતાનું કામ કરે છે. ઠીક છે, જ્યારે સાંસદની અંદર અમિત શાહજી એક વર્ડ હમણાં જ કહ્યો કે 2047માં ભારત વિશ્વના એ નકશા ઉપર હશે કે જ્યાં લીડર ઇન્ડિયા કરતું હશે, એટલે જે એમનું વિઝન છે એ માત્ર ને માત્ર દેશ માટે છે. એટલે હું એ નેતાને જ પ્રાધાન્ય આપીશ કે જે તેને દેશ માટે કામ કરવું છે, બીકોઝ રાષ્ટ્રભક્તિ એ માણસ જ કરી શકે જેને પોતાનો સંસાર છોડવો હોય. બાકી પોલિટિશિયન કોઈ બિઝનેસ કરવાનું રોલ મોડલ નથી. તમે એ વિચારતા કે પબ્લિક ડિમાન્ડમાં આવી જઈએ અને પબ્લિકના પૈસે હું મારું ઘર ભરું, તો એવું એને સંમતિ નથી. જેને દેશ માટે કામ કરવું છે, 8 કલાક 9 કલાક જેને પોતાના માટે કામ કરવું છે, અત્યાર સુધીનો એ હું તમને ડેફિનેટલી કહું કે જેટલા પણ પ્રોગ્રામ્સ કે સેમિનાર્સ કે જેટલી પણ ઇવેન્ટ્સમાં બીજેપીના સારા સારા લીડર્સ, આપણે યુનિયન હોમ મિનિસ્ટર્સ હોય કે ચાહે પ્રાઇમ મિનિસ્ટર્સ હોય, ઓન ટાઈમ ટેબલ ઉપર એ ત્યાં પહોંચ્યા છે બીકોઝ ઓફ એમને કામની અને પબ્લિકની વેલ્યુઝ છે. તો બટ ઓલવેઝ એમાં ઘણા એવા પણ નેતા છે કે જેને પોતાનું પ્લેટફોર્મ નથી મળતું, બટ એને સાચો વે જો જોતો હોય તો એને સારી પાર્ટી સાથે કનેક્ટ થવું જોઈએ અને જેને કામ જ કરવું છે એના માટે કોઈ પોલિટિશિયન્સ પાર્ટી મેટર કરતી નથી. એ ગમે તે જગ્યા પર રહીને એનું કામ કરી શકે. એ કોન્સ્ટેબલ્સ હોય તો એ પણ દેશ માટે સારું કામ કરી શકે ને એક અધિકારી લેવલના વ્યક્તિ પણ કરી શકે. બિલકુલ, બહુ મજા આવી ગઈ આજે મને વાત કરીને, સિરિયસ ઇટ વોઝ રિયલી નાઇસ. આપણી સાથે આંટી જેનની સાથે વાત કરીશું. ચલો વાત કરીએ. મેમ આપનું નામ? માયસેલ્ફ શકુંતલા પ્રજાપતિ. હવે હું કહેવા માંગીશ કે વિકાસ 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 તો શેનો વિકાસ? હું એક સિનિયર સિટીઝન છું તો આટલા વર્ષોથી હું જોતી આવી હતી કે વિકાસ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. 10-15 વર્ષ પહેલાં જોતા હતા કે બહેનોને ધક્કા ખાવા પડતા હતા બસોમાં, ટ્રેનોમાં કે કોઈ પણ જગ્યાએ જાય તો કતારમાં એને ઊભું રહેવું પડતું હતું. અને અત્યારે હું જોઈ રહી છું કે સિનિયર સિટીઝન માટે એટલી બધી ફેસિલિટી છે કે તમને ક્યાંય પણ મુસાફરી કરવી હોય તો તેમને ફ્રીમાં ઘરે આવીને બોલાવી જાય છે. એમને એટલી બધી સગવડ આપે છે કે એમને ક્યાંય મુસીબત નથી પડતી. અંતરિયાળ ગામડાઓમાં તમે જુઓ તો બહેનો ચૂલા ફૂંકી ફૂંકીને મરી જતી હતી, ત્યાં તેમણે ગેસની વ્યવસ્થા કરી છે. મોદીજીએ એટલું બધું કાર્ય કર્યું છે કે આપણને જોઈને જ એમ થાય કે શું ખરેખર આ માણસ દેશ માટે જ જીવે છે. એને જોઈને એક ઉત્સાહ આવે છે આપણને કે આ જ માણસ એક એવો છે જે આટલા બધા અમારી ઉંમરમાં, અમે 60-65 વર્ષની ઉંમરમાં અમે જોતા આવ્યા હતા, ઘણા નેતાઓને અમે જોયા છે, પણ આ માણસને જોયા પછી મને એવું લાગે છે કે મને તો ઠીક પણ દુનિયાની સમાજને પણ એવું લાગે છે કે આ માણસ કંઈક કાર્ય કરશે અને હજુ પણ એ વિકાસ કરી શકશે. બુલેટ ટ્રેનોથી માંડીને હરેક ટાઈમની વ્યવસ્થા એમણે કરી છે. જોરદાર બોલ્યા, થેન્ક યુ સો મચ આંટી, થેન્ક યુ સો મચ. આપણી સાથે વધુ એક છે, આપનું નામ? સતીશ બુલાકીદાસ ગજ્જર. સર, વિકાસની વાત આપણે અત્યારે કરી રહ્યા છે, આપની દ્રષ્ટિએ કેટલો વિકાસ થયો છે અને સાથે જ આપ વોટ આપો તો શું ધ્યાને રાખીને વોટ આપો? વિકાસની લોકો વાત કરે છે, વિકાસ એટલો બધો થયો છે, જ્યાં આગળ રોડ રસ્તા નથી ત્યાં આગળ મોદીએ રોડ રસ્તા કર્યા છે, જે એટલી બધી સુવિધા જે આપી છે સરકારે જે આપણા દેશને, કે એ અમેઝિંગ છે. એમ પહેલાં આપણે અમેરિકા જવું હતું તો આપણને વિઝા નહોતા મળતા કે ભાઈ કંઈ ગુજરાતી છે એને વિઝા ના આપવું. અત્યારે ખાલી મોદીજીનું કંઈ ગુજરાતનો છે તો ફટલીને વિઝા આપી દે છે, એમાં કોઈ જાતની તકલીફ પડતી નથી. એક ટાઈમ એવો હતો જ્યારે મોદીજી વિઝા લેવા જતા તો મોદીજીને વિઝા નહોતા આપતા, અત્યારે સામેથી બોલાવે છે કે તમે મારા દેશમાં આવો, કે એવું શું છે મોદીજીમાં તે એ આપણા માટે કરવા માગે છે. લોકો વખાણે છે, દુનિયાના વલના માણસ અમને વખાણે છે અને સામેથી અમને બોલાવે છે. એટલે મોદીજીનું કામ એકદમ અમેઝિંગ કામ છે. અને મોદીજી બીજો વિકાસ વિકાસ ને વિકાસ જોરદાર. મતલબ લોકોનો મિજાજ એક જ દિશામાં છે, આજે વધુ એક વાર આપણે જોઈ લીધું છે કે જે મોદીજી 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 ને એમનો પર્યાય વિકાસ છે એવું બધા કહી રહ્યા છે. આ લોકોનો મત હતો ગુજરાત પક્ષ પર આપણે દર્શાવ્યો છે. ક્યા બોલતી પબ્લિક, મજા આયા કે નહીં? ભીડું આયા ના? અભી અહેમદાબાદ મેં રહે કે બોમ્બે કે થીમ વાલે કેફે મેં આયેંગે તો મજા તો આયેગા ના?
પાછું ગુજરાતીમાં આવી જઉં છું. આઈ એમ શ્યોર તમને ઇલેક્શન ટોકમાં એટલી મજા આવી હશે. અને ગ્રીન થાય કરી તમે કેવી રીતના બને છે જોઈ છે, મેં પણ પહેલી વાર જોઈ છે કેવી રીતના બને છે, બહુ મજા આવી ગઈ, ટેસ્ટી હતી. તમે બોમ્બે 75 રેસ્ટોરન્ટ કેફેમાં આવો તો આ મસ્ટ ટ્રાયમાંથી એક છે. શંકાને સ્થાની આપણે ફરી મળીશું ધ નેક્સ્ટ એપિસોડ. પણ હા, જો તમારો કેફે કે રેસ્ટોરન્ટ છે તો તમે ઈચ્છો છો કે અમે તમારે ત્યાં આવીએ અને આવો જ મસ્ત મજાનો એપિસોડ શૂટ કરીએ, નંબર દેખાય છે, કોન્ટેક્ટ કરો, આવીશું અમે ત્યાં. એન્ડ વધુ એક ઇલેક્શન ટોક પણ તમને બતાવીશું, બીકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. આવજો.